नमस्कार दर्शक मित्र, स्वागत છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદર માં। હું છું નેહા। નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર। આ હેડલાઇન ના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર માં ભાગવત કથા ને અમૃત વાણી ગુજરાત ન્યૂઝે ઘરે ઘરે પહોંચાડી। પૂજ્ય ભાઈશ્રી દ્વારા ચેનલ હેડ નું થયું સન્માન। પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ માવઠાની આગાહી। જિલ્લાભરમાં ખેડૂતોને પોતાના પાકને સલામત સ્થળે ખસેડવા અપીલ। પોરબંદરની લેડી હોસ્પિટલમાં ડિલિવરી બાદ મહિલાનું મોત। તરસાઈ ગામની નવજાત બાળકી જન્મ બાદ માતા વિહોણી બની। કોરોનાની ભીતિ વચ્ચે ધોરાજી ઉપલેટામાં ઓક્સિજન પ્લાન્ટ બંધ। ગાંધીનગર આરોગ્ય વિભાગને જાણ કરી હોવાનો હોસ્પિટલનો દાવો। પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદર વિનામૂલ્ય કથાની અમૃતવાણી લાઈવના માધ્યમથી ઘરે ઘરે પહોંચાડી રહી છે। જેને લઈને કથાકાર આંતરરાષ્ટ્રીય સંત શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ચેનલ હેડ અશોક થાનકીનું સન્માન કરવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લો અને આસપાસના વિસ્તારના લોકોની સમસ્યાને વાચા આપવા આ વિસ્તારમાં થતા ધાર્મિક કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો અને લોકમેળાઓના ઘર બેઠા દર્શન કરાવવા ગુજરાત ન્યૂઝ પોરબંદર છેલ્લા 10 વર્ષથી સતત પ્રયત્નશીલ રહ્યું છે। ચેનલના મેનેજિંગ ડિરેક્ટર રાજભા જેઠવા સાહેબના અથાગ પ્રયત્નોથી પોરબંદર જિલ્લા અને આસપાસના વિસ્તારના લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા અને વિકાસ કાર્યો કરવામાં સહભાગી બનવા ગુજરાત ન્યૂઝ પોરબંદર હંમેશા અગ્રેસર રહ્યું છે। પોરબંદરનો જન્માષ્ટમીનો લોકમેળો હોય કે સાંદીપની આશ્રમ ખાતે પૂજ્ય ભાઈશ્રી દ્વારા થતા ધાર્મિક કાર્યક્રમો હોય કે પછી આસપાસના વિસ્તારમાં રામકથા, શિવકથા કે ભાગવત સપ્તાહ હોય તેનું લાઈવ પ્રસારણ કરી ઘર ઘર સુધી કાર્યક્રમ પહોંચાડવા રાજભા જેઠવા સાહેબ હંમેશા તત્પર હોય છે અને એક પણ રૂપિયો લીધા વગર વિનામૂલ્યે જ આ તમામ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ કરવામાં આવે છે। તેવી જ રીતે હાલ પોરબંદરની ચોપાટી ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં પણ પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની અમૃતવાણીનું રસપાન લોકો ઘરે બેસીને કરી શકે તે માટે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ રાજભા જેઠવા સાહેબના માર્ગદર્શનમાં વિનામૂલ્યે લાઈવ પ્રસારણ કરી રહી છે, જેમાં કથાના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે નંદભયા ઉત્સવની લોકોએ મજા માણી હતી। ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા તથા યજમાનશ્રીઓના પરિવારજનો સહિત હજારોની સંખ્યામાં લોકોએ કથાનું રસપાન કર્યું હતું। ત્યારે આ તકે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ અને રમેશભાઈ ઓઝા દ્વારા ગુજરાત ન્યૂઝ પોરબંદરની કામગીરીને વખાણી રાજભા જેઠવા સાહેબને અભિનંદન પાઠવ્યા હતા, તેમજ ચેનલના પ્રતિનિધિ તરીકે ચેનલ હેડ અશોક થાનકીનું સંત શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। તો આ કથાનું વિનામૂલ્યે લાઈવ પ્રસારણ થતું હોવાથી ગામડે ગામડે અને વાડીએ વાડીએ ઘરે બેસીને લોકો કથાનું રસપાન કરી રહ્યા છે, જેને લઈને પોરબંદર જિલ્લાની ધાર્મિક જનતાએ પણ રાજભા જેઠવા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં મોટા ભાગના પત્રકારો નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે, ત્યારે ચોપાટી ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથા દરમિયાન પોરબંદરના પત્રકારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું। પોરબંદરની ચોપાટી ખાતે છેલ્લા 5 દિવસથી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન ચાલી રહ્યું છે। ભાગવત આચાર્ય પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી કથાની અમૃતવાણીનું લોકો રસપાન કરી રહ્યા છે, ત્યારે શ્રીમદ ભાગવત કથાનું કવરેજ કરી જન સમુદાય સુધી પોતાની કલમના માધ્યમથી આ કથા પહોંચાડવાનું શ્રેષ્ઠ કાર્ય કરનારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું, જેમાં જયેશભાઈ જોશી, અશોકભાઈ થાનકી, નિપુલભાઈ પોપટ, સશીનભાઈ મદલાણી, મહેશભાઈ લુક્કા, જિગ્નેશ પોપટ, દીપેશભાઈ મદલાણી, કિશન ચૌહાણ, પ્રતિશ શીલુ, અજય શીલુ, વિરમભાઈ આગટ, અરવિંદ વાડા, હિતેશ ઠકરાર, વિપુલભાઈ ઠકરાર, નિમેશ ગોંડલિયા, સિદ્ધાર્થ બુદ્ધદેવ, ઋષિ થાનકી,
અને વિપુલ રાઠોડ સહિતના પત્રકારોનું પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓજવાના હસ્તે અભિવાદન પાઠવી શુભાશીષ પાઠવવામાં આવ્યા હતા. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા એક રિક્ષા ચાલક યુવાન પર મેમણવાડા વિસ્તારમાં 5 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા જુબેર યુસુફભાઈ સાટી નામનો યુવાન પોતાની પ્યાગો રિક્ષા લઈને મેમણવાડા વિસ્તારમાં ગયો હતો અને પરત ફરી રહ્યો હતો ત્યારે આ વિસ્તારના જમાદાર ફળિયા વિસ્તારમાં આ રિક્ષા ચાલક યુવાનને ઉભો રાખી અને આ વિસ્તારમાં રહેતા મોહમ્મદ હુસેન ઉર્ફે કેસરી, બિલાલ, ઇમરાન અને શાહનવાઝ બાપુ સહિતના 4-5 જેટલા શખ્સોએ યુવાન પર પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કર્યો હતો. તા હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મારું નામ જુબેર યુસુફ સાટી. હું રાતના 10:45 વાગે ત્યાંથી જમાદા ફરિયામાંથી નીકળ્યો. એ 15-20 જણા બેઠા હતા એટલે ત્યાંથી નીકળ્યો. મને કે તું બહુ સ્પીડમાં રિક્ષાને ચલાવે એ રીતના મને રોકાવીને ડાયરેક્ટ ઘૂસતા પાટુને મારવા માંડ્યા. એક મોહમ્મદ હુસેન ઉર્ફે કેસરી, એક બિલાલ, એક ઇમરાન અને ચોથો શખ્સ યાસીન બાપુ. આપણે ચોથા શખ્સનું નામ મને ખાસ નથી ખબર. ભૂસતા પાટુ અને પીયુસીના પાઇપુને. તો આ ઘટના બાદ યુવાન ઘટના સ્થળેથી ભાગી અને પોતાની રિક્ષા લઈને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાં ફરિયાદ નોંધાવી હતી. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લેડી હોસ્પિટલમાં સગર્ભા મહિલાની ડિલિવરી બાદ તે મહિલાનું અગમ્ય કારણોસર મોત થયું હતું. તો આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. પોરબંદર નજીકના તરસાઈ ગામે રહેતા શાંતિબેન હમીરભાઈ કોડિયાતર નામના સગર્ભા મહિલાની તબિયત બગડતા તેમને 13 માર્ચના દિવસે પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ સગર્ભા મહિલાએ નોર્મલ ડિલિવરી દરમિયાન એક બાળકીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તેમની તબિયત પણ સામાન્ય હતી, પરંતુ કોઈ કારણોસર બ્લડ પ્રેશર ઘટી જતા શાંતિબેનની તબિયત ગંભીર બની હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તો આ ઘટના બાદ મહિલાના પરિવારજનોમાં પણ ભારે શોક વ્યાપી ગયો હતો. નવજાત બાળકીના જન્મ બાદ જ માતાનું મોત થતાં જ નવજાત બાળકી માતા વિહોણી બની છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નવા ફુવારે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બાવલાનું રિનોવેશન કરવા માંગ ઉઠી છે, તેમજ આ જગ્યામાં પાણી સહિતની પાયાની સુવિધા ઉપલબ્ધ કરવા અનુસૂચિત જાતિના સામાજિક આગેવાને પાલિકાને રજૂઆત કરી છે. આગામી 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે. ત્યારે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની સમગ્ર દેશ ઉપરાંત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પોરબંદરના નવા ફુવારા નજીક આવેલ બાબા સાહેબ આંબેડકરના બાવલા પર છત્રી લગાવવા તેમજ આ બાવલા સ્થળ પરના બગીચાનું રિનોવેશન કરવા અને 14 એપ્રિલના દિવસે આ જગ્યા પર લાઇટિંગ લગાવવા માટે પોરબંદરના અનુસૂચિત જાતિના સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે. બાબુભાઈ વેજાભાઈ પાંડાવદરા, અનુસૂચિત જાતિ આગેવાન. અમારે આજુ ફેરા 132મી જે બાબા સાહેબ મહામાનવ વિશ્વ વિભૂતિનો જે આંબેડકર જયંતિ હોય એને અનુષ્ઠાને અમે આજે નગરપાલિકામાં ગયા હતા. તો સિટી સરને બહાર હતા ભાઈ પ્રમુખ સાહેબને, એટલે અમે અરજી કરીને આવ્યા છે કે ત્યાં અત્યારે અમારે બગીચાની અંદરમાં જે એનો કલર ને રોગ રંગ રોગાણ લાઇટિંગનું અને જે ઝાડવા છે એનું કટિંગ ને પાણીની વ્યવસ્થા માટે જે ઓરડીની અંદરમાં કલર નથી ને જે બધે કલરને એ કરવા માટેને અમે અરજી દઈ આવેલા છે. પ્રમુખ સાહેબને તો વહેલી તકે કરી દે, કારણ કે આ ફેરે અમારે આખું સિટીને શણગારી અને બાબા સાહેબનું ધામધૂમથી મહોત્સવ ઉજવવાનો હોય તો વહેલી તકે આ મહામનાવ બાબા સાહેબનું ટેસ્યુ જે ખુવારા સાહેબ ખુવારા પાસે આવેલું છે તો વહેલી તકે એ સુધારી અને 14મી એપ્રિલમાં અમને સાત શંકર આપે એવી અમારે અપેક્ષા છે. તો આગેવાને 14 એપ્રિલના દિવસે પોરબંદરમાં બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા તરફ આવતા મુખ્ય માર્ગમાં પણ લાઇટિંગ લગાવવા માટે રજૂઆત કરી છે.
વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સિક્કા નજીક મધદરિયે રશિયન શિપમાં ક્રૂ મેમ્બરનું મોત નિપજ્યાનો બનાવ બન્યો છે. ત્યારે આ અંગે પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જામનગરના બેડી વિસ્તારમાં રિંગરોડ પર રહેતા જોબિન થોમસ વર્ગીન દ્વારા નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે પનામાની એમટી ચાર્લી નામની શિપ રશિયાથી ક્રૂડ ઓઇલ ભરી ગુજરાતના સિક્કા બંદરે આવતી હતી. ત્યારે તારીખ 7 માર્ચના સવારે 8:30 વાગે આ શિપનો રશિયાનો એક ક્રૂ મેમ્બર યુરી સ્મોલિયાની 9 નામનો 54 વર્ષીય ખલાસી બેભાન હાલતમાં મૃત્યુ પામ્યો હતો. ત્યારે પ્રાથમિક તપાસ બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી અને આગળની તપાસ પોરબંદરના નવી બંદર મરીન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નવા જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા રોટલા ઉત્સવ ઉજવાયો હતો, જેમાં ઉત્સવ બાદ જલારામ ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. પોરબંદર લોહાણા મહાજન સંચાલિત જલારામ મંદિરે આજરોજ ગુરુવારે રોટલા ઉત્સવની મહિલા મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રોટલા ઉત્સવ બાદ પ્રસાદીમાં ધરવામાં આવેલા રોટલા ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવ્યા હતા, તેમજ જલારામ બાપાની કઢી, ખીચડી, રોટલા અને શાકનો પ્રસાદ પણ પીરસવામાં આવ્યો હતો. ગુરુવારે સાંજે નિજ મંદિરમાં પ્રભાબેન રમણીકલાલ નથવાણી દ્વારા 151 રોટલાનો મનોરથ કરવામાં આવ્યો હતો, તેમજ અન્ય ભક્તો દ્વારા પણ રોટલા માખણ ધરવામાં આવ્યા હતા, જેમાં 551 રોટલાનો મનોરથ થયો હતો, જે તમામ રોટલા ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવ્યા હતા. સત્સંગ, આરતી અને થાળ બાદ તમામ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માર્કેટયાર્ડમાં છેલ્લા 5 દિવસથી સ્થાનિક બગીચાઓમાંથી કેસર કેરીની આવક જોવા મળી રહી છે. હાલ યાર્ડમાં પ્રતિદિન 400-500 કિલો કેસર કેરીની આવક ગ્રામ્ય પંથકમાંથી થઈ રહી છે. ઉનાળાના પ્રારંભ થતાની સાથે જ ફળનો રાજા એવી કેરીની સિઝનની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ત્યારે પોરબંદરમાં કેસર કેરીના રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પોરબંદરના પ્રખ્યાત હનુમાનગઢ, ખંભાળા સહિતના વિસ્તારોમાં આવેલ કેસર કેરીના બગીચામાંથી કેસર કેરીની પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આવક છેલ્લા 5 દિવસથી જોવા મળી રહી છે. હાલ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં પ્રતિદિન 400-500 કિલો કેસર કેરીની આવક સ્થાનિક બગીચાઓમાંથી થઈ રહી છે. લોકલ ડિસ્ટ્રિક્ટ હનુમાનગઢની 20-22 કેરેટની આવક હતી. આજનો ભાવ થયો છે પર કેજી 141 રૂપિયા, એટલે કે 141 થી 171 રૂપિયા, એટલે પર કેજી 1 કિલોનો ભાવ 141-171નો ભાવ થયો છે. ગઈકાલે કેરી હતી એનો ભાવ થયો 151 થી 180 રૂપિયા. આ બધી લોકલ ડિસ્ટ્રિક્ટ આપણી હનુમાનગઢ, કાટવાના, ખંભાળા ડિસ્ટ્રિક્ટના કેરીનો જે બધી સારી આવે છે એનો આ ભાવ છે, અને ગુણવત્તામાં સારી અને ખાવામાં બેસ્ટ હોય છે આ કેરી. આ કેરી છેલ્લા 10 દિવસથી આવે છે. 450 રૂપિયા ભાવ થયો હતો હમણાં છેલ્લા 5-7 દિવસ પહેલાં, અને આજે 171 રૂપિયા ભાવ થયો છે. ગીરની કેરીની આવક હજી પોરબંદરમાં શરૂ નથી થઈ. પોરબંદરના માર્કેટ યાર્ડમાં છેલ્લા 5 દિવસથી કેસર કેરીની આવક નોંધાઈ છે. તો હાલ કેરીનો ભાવ પ્રતિ કિલોના 140-180 જેવો જોવા મળી રહ્યો છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે માવઠાની આગાહીને અનુલક્ષી પાક સલામત સ્થળે ખસેડવા પોરબંદર જિલ્લાના ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તારીખ 19 માર્ચ 2023 સુધી પોરબંદર જિલ્લામાં કમોસમી માવઠું સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે મોટા ભાગે ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવામાં આવતા જ હોય છે. તેમ છતાં તકેદારીના પગલાં લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો છે, જેમાં પાકને કમોસમી વરસાદથી થતી નુકસાનીથી બચાવવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તે પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકે તેવા પગલાં ભરવા, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ
આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા સહિત એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી સાવચેતીના આગોતરા પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના સિંગડા ગામે વિશ્રામ દ્વારકા મંદિરમાં વિશાળ પટાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બરડા પંથકનું સિંગડા ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે. અહીં શૃંગી ઋષિ સ્થાપિત શિવાલય મોજૂદ છે. શાસ્ત્રોના જણાવ્યા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે અહીં કમંડળ નદીના કાંઠે આવેલ સિંગેશ્વર મહાદેવના મંદિરે શૃંગી ઋષિના આશ્રમે ભગવાન શ્રીકૃષ્ણએ વિશ્રામ કર્યો હતો, જેથી આ ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે. આ વિશ્રામ દ્વારિકા મંદિરે અવારનવાર રામપારાયણ અને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થતું રહે છે, જેમાં હાલમાં ભગવદર તેમજ યુકે રહેતા ધોકિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહમાં વક્તા તરીકે લાંબા બંદર ગામના ધવલભાઈ અત્રી વ્યાસપીઠ ઉપરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેમાં આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો હતો. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હું ધવલભાઈ શાસ્ત્રી લાંબાવાડા, ધવલભાઈ અત્રી મારું નામ છે. અત્યારે મારી સિંગડામાં ભાગવત કથા ચાલુ છે ઢોકિયા પરિવારની. સિંગડાનું મૂળ નામ છે વિશ્રામ દ્વારિકા. ભગવાન જ્યારે મથુરાથી દ્વારિકા જતા હતા ત્યારે અહીંયા શૃંગી ઋષિનો આશ્રમ હતો અને ભગવાન શ્રીકૃષ્ણે અહીંયા વિશ્રામ લીધેલો, જેથી આ સિંગડા ગામનું નામ છે, મૂળ નામ છે વિશ્રામ દ્વારિકા. ભગવાન શ્રીકૃષ્ણની વિશ્રામ દ્વારિકાના સાનિધ્યમાં ભાગવત કથા ધોકિયા પરિવાર દ્વારા ચાલે છે. એમાં હું ભાગવત કથાકાર તરીકે કથા શ્રવણ કરાવું છું. આજે કથામાં કૃષ્ણ જન્મ અને કૃષ્ણ જન્મનો અતિ આનંદ ગામના લોકોએ લીધેલ છે. ઉત્સાહ, ઉજવણી, કથા પ્રેમી અને કથાનો પ્રવાહ સિંગડા ગામમાં આજે જોયો ને તો એમ થયું કે ખરેખર અત્યારે સિંગડા ગામમાં પ્રભુ અમારી કથામાં પ્રવેશ કરી ગયા અને અમને બધાને ખૂબ આનંદિત કરી ગયા. જેથી કરી ઢોકિયા પરિવારે જે ભાગવતજીની કથાનું આયોજન કર્યું વિશ્રામ દ્વારિકામાં, એનો લાભ ગામ લોકોએ, આજુબાજુના ગામ લોકોએ, મહેમાનોએ અને ખૂબ આનંદથી ભવ્યથી ભવ્ય એનો લાભ લીધો અને બધે શ્રી કૃષ્ણ જન્મની આનંદની ઉજવણી પણ સરસ કરી. જય શ્રી કૃષ્ણ. આ કૃષ્ણ જન્મોત્સવમાં ભાવિકોએ બાળ ગોપાલ ઉપર પુષ્પવૃષ્ટિ કરી હતી અને નંદ ઘેરા નંદ ભયોના નાદથી ખૂબ જ નાચગાન કરી આનંદ માણ્યો હતો. તો આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત ધર્મપ્રેમીજનો માટે ચા, નાસ્તો અને ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટા તાલુકામાંથી છેલ્લા 5-1 મહિનામાં 1 કરોડથી વધુ ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. છેલ્લા 3-1 દિવસથી ઉપલેટા પંથકમાં રાત દિવસ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓને પકડી લગભગ 48 લાખના મુદ્દા માલ જેટલો જથ્થો સીઝ કરી ઉપલેટા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. શ્રી એમપી ધનવાણી, મામલતદાર ઉપલેટા, શ્રી કલેક્ટર સાહેબ રાજકોટ તથા શ્રી નાયબ કલેક્ટર સાહેબ ધોરાજી ના યોગ્ય માર્ગદર્શન તેમજ સૂચના હેઠળ છેલ્લા 2-3 દિવસથી ગેરકાયદેસર ખનીજ ચોરીની તપાસ માટે જતાં છેલ્લા 2-3 દિવસમાં લગભગ આશરે 48 લાખ ઉપરાંતનો જથ્થો સીઝ કરી ગેરકાયદેસર અને પોલીસને સોંપવામાં આવેલ છે. તેમજ ઓગસ્ટ 2022થી અત્યાર સુધીમાં આશરે 1 કરોડ ઉપરાંતનો ગેરકાયદેસર જથ્થો સીઝ કરવામાં આવેલ છે, સીઝ કરીને પોલીસને સોંપવામાં આવેલ. જે અંગે આગળની કાર્યવાહી માટે ભૂસ્તરશાસ્ત્રી શ્રી ખાણ ખનીજ રાજકોટને આગળની કાર્યવાહી માટે અહેવાલ કરવામાં આવેલ છે. તેમજ
આગામી દિવસો પણ આ રીતે તપાસની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ઉપલેટા પંથકમાંથી વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા વ્યાજખોર શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ઉપલેટા પીઆઈ કે જાડેજાએ ગેરકાયદેસર વ્યાજના ધંધા સામે સંકળાયેલ જયદીપ ભૂપતભાઈ માકડ નામના શખ્સની અટકાયત કરી તેની સામે પાસાની દરખાસ્ત કરી તેને અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. ઉપલેટામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ શ્રમિકોને ઈ શ્રમ કાર્ડનો લાભ મળી રહે તે માટે તમામ તાલુકાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઉપલેટા મામલતદારે પત્રકારો સાથે ઈ શ્રમ કાર્ડ કેમ્પ અંગે એક મીટિંગનું આયોજન કર્યું હતું. ઉપલેટામાં ઈ શ્રમ કાર્ડ સંબંધિત કામગીરી શરૂ કરવામાં આવી છે. ઈ શ્રમ કાર્ડ માટેની આ કામગીરી વધુ સારી રીતે અને અસરકારક રીતે થઈ શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં વધુ શ્રમિકો ઈ શ્રમ નોંધણી કરાવી શકે અને તેમને ઈ શ્રમ કાર્ડ મેળવ્યા બાદ યોજનાકીય લાભો મળતા થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના નાગરિકો, પદાધિકારીઓ અને શ્રમિકો કાર્યરત હોય તેવી સંસ્થા સહિતનાઓ વધુમાં વધુ શ્રમિકો આ નોંધણી કરાવી શકે તે માટે આ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ શ્રમ કાર્ડ કે જે કાર્ડ એ અસંગઠિત શ્રમયોગી કામદારોને ઓળખના પુરાવા સાથે આપવામાં આવે છે. કાર્ડ માટે પાત્રતા જે ધરાવતા હોય એની લાયકાત આપને કહું તો 16 થી 60 વર્ષ સુધીનાને આ કાર્ડ આપવામાં આવે છે. શ્રમિકો જે આવકવેરો ભરતા ન હોય તેને આ કાર્ડ આપવામાં આવે છે. તેમજ જેનું પીએફ કે ESI એકાઉન્ટ ન હોય એ પણ આ કાર્ડનો લાભ લઈ શકે છે. માત્ર એટલી એમની પાત્રતા છે. પછી આ કાર્ડમાં મળવાપાત્ર લાભની આપણે જો વાત કરું તો ઈ શ્રમ કાર્ડ આખા ભારત દેશમાં માન્ય રાખવામાં આવે છે. બરાબર, અકસ્માતથી મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા મળવાપાત્ર છે. આંશિક અપંગતા કિસ્સામાં 1 વર્ષ માટે 1 લાખ મળવાપાત્ર છે. મહામારીના સમયગાળામાં પણ આ કાર્ડ ઉપયોગી થાય એમ છે. કાર્ડ કોણ કઢાવી શકે એના માટે આપણે જો માહિતી આપું તો ખેત શ્રમિકો છે, પશુપાલન, આરોગ્ય સેવા, પછી આશા વર્કર, આંગણવાડી વર્કર, મધ્યાહન ભોજન કામદાર, પછી સફાઈ કામદાર, રમકડા બનાવનાર, વેલ્ડિંગ કામ કરનાર, પછી બૂટ પોલીસ કરનાર હોય, પછી ફેર ડ્રેસિંગ, લોન્ડ્રી કામ, માટી કામ, ઘરેલું કામ, લારી ગલ્લા જેવા તમામ વ્યવસાય માટે આ કાર્ડનો સમાવેશ કરવામાં આવેલ છે. કાર્ડ માટેના ડોક્યુમેન્ટની જો આપણે વાત કરું, જેને કાર્ડ કઢાવવું હોય એને નીચે મુજબના ડોક્યુમેન્ટો જે હું આપને કહું છું એ પ્રમાણે, એક આધાર કાર્ડ, પછી આધાર કાર્ડ સાથે જે જોડાયેલો એના મોબાઈલ નંબર, પ્લસમાં બેંક પાસબુક અને વારસદારનું કાર્ડ, પછી આપણી મામલતદાર કચેરીમાં પણ એક હેલ્પ ડેસ્ક અને એક પેલું કાર્ડ કાઢવા માટેના ઓપરેટર નિયુક્ત કરવામાં આવેલ છે. એવી જ રીતે તાલુકા પંચાયત, નગરપાલિકા બંને કચેરીઓ, ભાયાવદર અને ઉપલેટા, તેમજ આ કાર્ડ કઢાવવા માટે જો કોઈ પણ સમૂહ હોય આપણી પાસે, કોઈ એમ કહેતા હોય કે આપણી પાસે સમૂહ છે, મજૂરો એટલા છે, તો તાત્કાલિક એના માટે આપણે કેમ્પનું પણ આયોજન કરીએ. સાથે સાથે અત્યારે દરેક ગામે દર ત્રીજા દિવસે આપણે એક કેમ્પ રાખીએ છીએ. કોઈ પણ સમૂહને જેની જરૂર હોય ક્યારે પણ કે ભાઈ આ કાર્ડ જેને કાઢવાના છે સમૂહ મળે એમ હોય છે તો એના માટે આપણે તાત્કાલિક એ કેમ્પનું આયોજન કરી શકીએ. મારી ઉપલેટા તાલુકાના તમામ પ્રજાને એવી અપીલ છે કે આ શ્રમ કાર્ડ કઢાવી લે, એમના માટે ફાયદાકારક છે. ઉલ્લેખનીય છે કે તાલુકા, શહેર અને ગ્રામ્ય કક્ષાએ આ કામગીરી માટે સસ્તા અનાજના પરવાનેદારો, વિક્રેતાઓ, વ્યાજબી ભાવની દુકાનના વ્યવસ્થાપકો, ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયત, નગરપાલિકા અને મામલતદાર કચેરી સહિતનાઓ આ કામગીરીને વધુમાં વધુ શ્રમિકો સુધી પહોંચાડવા તેમનું યોગદાન આપી જહેમત ઉઠાવી રહ્યા છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેતપુરના આકાશમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. તેમ છતાં જેતપુર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા કોઈ પણ જાતની તકેદારીના પગલાં લેવામાં આવ્યા નથી અને ખેડૂતોની મહામાલી ઉપજ ઘઉં, મરચા સહિતનો પાક યાર્ડમાં ખુલ્લા શેડમાં જોવા મળે છે.
ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં સૌપ્રથમવાર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે, જે અત્યાર સુધી ખેડૂતો 900 રૂપિયાની આસપાસ ચણા વેપારીઓને આપતા તેના શરૂઆતમાં ભાવ ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં 1067 રૂપિયા ખેડૂતોને ચૂકવશે અને ખેડૂત દીઠ 125 મગ ચણાની સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે। हूँ धनभाई चंद्रवाड़िया उपलेटा नगरपालिका पूर्व प्रमुख। आज रोज उपलेटा मार्केटिंग यार्डे चना की खरीदी चालू होने कारण अमे बधा खेडूतो आगे हाजर रहा छे। सरकार द्वारा 1067 रुपया में आ चना की खरीदी चालू है, जयरे उपलेटा वेपारी आजूबाजू वेपारी 900 में खरीदे छे, तो आ खेडूतोने आश्रे 1 मणे 200 रुपया जो फायदो थाय छे। अने सरकार द्वारा एक खेडूत पास 125 मण जेवी जे खरीदी करी सके छे। अने ए सिवाय अमारे उपलेटा आगेवानो तालुक ढाकना जमनभाई गेडिया, उपलेटा तालुकाना प्रमुख किरीटभाई जाविया, भीमोराना जीकूबापू, बापभाई उंबल, उपलेटा शहर प्रमुख किरीटभाई पादरिया, आ बधा ज खेडूतो ने जे खरीदी चालू होती एमां हाजरी आपी छे। खास तो ये कहेवानुं छे कि उपलेटा तालुकानी अंदर घणो बधुं एम के चणानुं वावेतर थयुं छे, त्यारे खेडूतोने जे पोतानी आवकनी जे पूरी किंमत मळी रही एटला माटे सरकारे जे भाव नक्की कर्या छे ए मुजब अहींया खरीदी चालू छे। अने घणा बधा खेडूतो पोतानो जे चणानी वेचाण करवा माटे के अहींया आपवा माटे आवेला छे। खास तो सरकारनो एक आभार मानीए कि आ जे खरीदी चालू करी छे अने आजूबाजूना खेडूतोने खूब खूब फायदो थाय एवुं छे, एटले खेडूतोमां पण खुशीनी लागणी छे अने आ सरकारनो गुजरात सरकारनो आ बाबतमां अमे आभार मानीए छे। ઉપલેટા તાલુકાના ઢાક ગામના અમે રહીશી અને ઉપલેટા તાલુકા કોટન જીનિંગ અને પ્રોસેસિંગ મંડળીને અમારા સરકારના નિયમ અને ધારાધોરણ મુજબ ચણાના ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર અમને મળેલું છે। આનાથી અમે અને ખેડૂત ઘણા ખુશી છીએ, કારણ કે આ ચણાની બજાર જે નબળી છે ઓછી છે, ત્યારે મોટામાં મોટા ખેડૂત અને હાઈ લેવલે 125 મણની ખરીદી ટેકાના ભાવે 1067ના ભાવે કરવાની થાય છે અને એમાં દરેક ખેડૂત પણ ખુશી છે કે જે બજાર છે એના કરતાં ખરીદીનું ભાવ ઊંચા હોવાને કારણે ખેડૂતને આજ થનગનાટ છે અને આજથી અમે શરૂઆત કરી છીએ અને ખેડૂતના જે નિયમ અને ધારાધોરણ મુજબ અમે ખરીદી કરવાના છીએ। નથી ખેડૂતને અન્યાય થવાનો કે નથી કોઈ સરકારને અન્યાય થવાનો, આ રીતે અમારી ખરીદી ચાલુ રહે। હાલ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે, તેવા સમયે જ ધોરાજી અને ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળે છે। આથી આ બંધ ઓક્સિજન પ્લાન્ટને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવાની માંગ ઉઠી છે, તો બીજી તરફ હોસ્પિટલના અધિક્ષકે ઓક્સિજન પ્લાન્ટ બંધ છે તેની જાણ ગાંધીનગર આરોગ્ય વિભાગને કરાઈ હોવાનું જાણવા મળ્યું છે। હું ડૉક્ટર જયેશ રસેડિયન, SDS ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। ઓક્સિજન પ્લાન્ટની વાત કરીએ તો અમને સરકારશ્રી દ્વારા CSR કંપની અને બોસ્કો કંપનીનો અમને 250 લિટર્સનો ઓક્સિજન પ્લાન્ટ ફાળવવામાં આવેલ છે। છેલ્લા ઘણા સમયથી જે કોમ્પ્રેશનનો પ્રોબ્લેમ છે એ અમે સરકારશ્રીમાં અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે અને તાજેતરની જે કોવિડની પરિસ્થિતિ જે દસ્તક દઈ રહી છે ત્યારે આપણે આશા રાખીએ કે અમારું જો DCHC છે એને જો ચાલુ કરવાની જરૂરિયાત ઊભી થાય તો ઓક્સિજન પ્લાન્ટ સત્વરે રિપેર થાય એવી અમારી લાગણી છે। જતા જતા ફરી નજર કરીશું આજની મુખ્ય હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ભાગવત કથાની અમૃતવાણી ગુજરાત ન્યૂઝે ઘરે ઘરે પહોંચાડી પૂજ્ય ભાઈશ્રી દ્વારા ચેનલ હેડનું થયું સન્માન। પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ માવઠાની આગાહી, જિલ્લાભરમાં ખેડૂતોને પોતાના પાકને સલામત સ્થળે ખસેડવા અપીલ।
પોરબંદરની લેડી હોસ્પિટલમાં ડિલિવરી બાદ મહિલાનું મોત. તરસાઈ ગામની નવજાત બાળકી જન્મ બાદ માતા વિહોણી બની. કોરોનાની ભીતિ વચ્ચે ધોરાજી ઉપલેટામાં ઓક્સિજન પ્લાન્ટ બંધ. ગાંધીનગર આરોગ્ય વિભાગને જાણ કરી હોવાનો હોસ્પિટલનો દાવો. કાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.